એક કવિએ બહુ સરસ લખ્યું છે, ઊંચી ઇમારતોના ગુંબદોને સૌ જાણે છે, તાજમહાલ દિલ્હી આગ્રા જાવ તાજમહાલ જોઈને આવ્યા છો ને, તાજમહાલ તમે જોયું છે, ઊંચી ઇમારતોના ગુંબદોને સૌ જાણે છે, પણ પાયામાં પોઢ્યા હોય એની કિંમત ઓછા માણે છે. તાજમહાલ એમને નથી બન્યું, તાજમહાલમાં બે પ્રકારના પથ્થર છે, એક જમીનની અંદર ધરબાયેલા છે અને બીજા બહાર દેખાતા પથ્થર છે. દેખાતા પથ્થરને જોનારા ઘણા લોકો છે, જમીનમાં ધરબાયેલા પથ્થરને કોક જ જોતું હોય છે. દેખાતા પથ્થર એ સિદ્ધિના પથ્થર છે, ધરબાયેલા પથ્થર સાધનાના પથ્થર છે. કેવળ જ્ઞાનની ઇમારત સિદ્ધિની ઇમારત છે. 12.5 વર્ષની સાધના એ પુરુષાર્થની ઊંચી ઇમારત, એના ગુંબજોને બધા જુએ છે, પણ એના પાયામાં જે પૂડે હોય એની કિંમત કોઈને ખબર નથી હોતી. 12.5 વર્ષની પ્રભુની સાધનાને હું ખાલી 3 જ વિભાગમાં વેચી નાખું છું. પ્રભુની સાધના પણ જાણજો અને એની સાથે આપણી જાતને સરખાવજો, કમ્પેરેટિવ સ્ટડી. મને સીધે સીધું પ્રવચન કરવું ફાવતું જ નથી. તમારી જાત સાથે તમે પરમાત્માની સાધનાનું જો કમ્પેરિઝન નહીં કરો તો આ સાધના તમને અડશે નહીં જ. આ સાધના જરાક પણ સ્પર્શવી જોઈએ. ક્યારે સ્પર્શે? પ્રભુની અને તમારી જાતનું કમ્પેરિઝન. પ્રભુની બહુ મહત્વની 3 સાધના છે. પહેલી સાધના ત્યાગની સાધના છે. પ્રભુએ ત્યાગ કર્યો છે. તમને ખબર છે 28 વર્ષે પરમાત્માના માતા પિતા દેવલોક થયા, ઓકે, અને 30 વર્ષે દીક્ષા. 28 વર્ષે માતા પિતા દેવલોક થઈ ગયા પછી મંત્રીમંડળ, ક્ષત્રિય કુલ નરેશ નગરનું મંત્રીમંડળ ભેગું થયું અને એ લોકોએ વિચાર્યું કે આમ તો નંદીવર્ધન ભાઈ મોટા છે એટલે એ આવે, પણ પુણ્યની અપેક્ષાએ વર્ધમાન બહુ વિશિષ્ટ છે, માટે આપણે વર્ધમાનને સિદ્ધાર્થની ગાદી ઉપર બેસાડ. મોટો ભાઈ ઘરમાં છે અને તું પણ છે, તમે બે નક્કી કરો, તમારા બે માંથી એક જણને અમારે બેસાડવા છે. શું થાય? હું પહેલો એમ થાય કે નહીં? નહીં મોટા ભાઈ તમે પહેલો. શું થાય? છે વિવેક? આ વિવેક તમારામાં ખરો? તમે છરી પડતો સંઘ ભડાવ્યો અને તમારા બહુમાન થવાના હોય ત્યારે સૌથી પહેલી સંઘમાં કોને પહેરાવો? તમે પહેરો કે તમારા બાપાને પહેરાવો? તમારા બાપાની હાજરીમાં જો તમે સંઘમાં નથી પહેરી શકતા, તમારા બાપાની હાજરીમાં તમારા ઘરમાં તમારો ફોટો લટકી શકે ખરો? તમારા બાપા ઘરની અંદર છે ને તમે કોઈ લાભ લીધો, તમે તમારી વાઈફના નામે તમારે નામ લખાવવાનું કે તમારા મા બાપના નામે નામ લખાવવાનું? નથી વિવેક. 1 કરોડ રૂપિયાનો કદાચ તમે લાભ લીધો, માની લો કે પરસેવો તમે પાડ્યો હતો, એનો મતલબ એ નથી કે રૂપિયાના માલિક તમે થઈ ગયા. રૂપિયાનો માલિક તો તમારો બાપ કહેવાય. ભલે પસીનો તમે પાડ્યો, પણ તમને જન્મ કોણે આપ્યો છે? તમને જન્મ આપવામાં પસીનો કોણે પાડ્યો? તમને મોટા કરવામાં પસીનો કોણે પાડ્યો? તમારા મા બાપની હાજરી કે ગેરહાજરી હોય ને તમારું નામ ન આવે, તમારા મા બાપનું નામ આવવું જોઈએ. આજે ફેશન ચાલ્યું છે 1 લાખની વાઈફનું નામ.